मित्रों आ वीडियो में आप जोशू स्पर्धात्मक परीक्षा माटे उपयोगी जनरल नॉलेज ना प्रश्नों गांधीजीना जीवन ने लगता प्रश्नों। महात्मा गांधी नो जन्म क्यारे थयो हतो? 2 ऑक्टोबर 1869। गांधीजी ने कोणे अर्धनग्न फकीर तरीके ओळखाव्या हता? विल्स्टन चर्चिल। भारत में महात्मा गांधी नो बीजो सत्याग्रह क्यों हतो? अहमदाबाद मिल सत्याग्रह। गांधीजीना जीवन पर प्रभाव पाड़नार पुस्तक अंटू दी लास्ट ना लेखक कोण छे? जॉन रस्किन। गांधीजी ने अंटू दी लास्ट पुस्तक कोणे आप्यू जे तेना जीवननू निर्णायक पुस्तक रह्यू? हेनरी एस पोलक। गांधीजीए सांप्रदायिक सौहार्द ने उच्च प्राधान्य आप्यू हतुं, ते माटे 13 जान्युआरी 1948 ना दिवसे તેમણે અંતિમ ઉપવાસ ક્યાં સ્થળે કર્યા હતા? દિલ્હી। મિસ્ટર ગાંધીના ધાર્મિક અને નૈતિક વિચારો હું માનું છું પ્રશંસનીય છે, પરંતુ હું કબૂલ કરું છું કે રાજકારણમાં તેમની પ્રથા સમજવામાં મને મુશ્કેલી લાગે છે। આ શબ્દો ક્યા વાઇસરોયે કહ્યા હતા? લોર્ડ રીડિંગ। 1947માં રાજકીય આઝાદીની પ્રાપ્તિ પછી રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રચાર વાહન અને સંસદીય યંત્ર તરીકે તેની ઉપયોગીતા વધી જતાં ગાંધીજીએ જાન્યુઆરી 1948ના અંતમાં તેને સેમાં પરિવર્તિત કરવા ડ્રાફ્ટ તૈયાર કર્યો। લોક સેવક સંઘ। મહાત્મા ગાંધીજીના બહેનનું નામ શું હતું? રળિયાતબેન। બાળપણમાં ગાંધીજીનું હુલામણું નામ શું હતું? મનુ। મહાત્મા ગાંધીજીનું પુસ્તક હિન્દ સ્વરાજ સૌપ્રથમ કયા અખબારમાં પ્રસિદ્ધ થયું હતું? ઇન્ડિયન ઓપિનિયન। 1931માં ગોળમેજી પરિષદ માટે યુકે ગયેલ ગાંધીજીએ કયા ઔદ્યોગિક શહેરની મુલાકાત લીધી હતી? લેંકેસર। ગાંધીજી સપ્તાહના કયા દિવસે મૌન વ્રત ધારણ કરતા હતા? સોમવાર। લંડનમાં યોજાયેલ ગોળમેજી પરિષદમાં ગાંધીજી સાથે કયા ભારતીય ઉદ્યોગપતિ ગયા હતા? ઘનશ્યામદાસ બિરલા। ગાંધીજીએ છેલ્લા ઉપવાસ ક્યારે કર્યા હતા? 1948માં દિલ્હીમાં કોમી રમખાણો રોકવા। 1924માં મહાત્મા ગાંધીજીએ સેના માટે ઉપવાસ કર્યા હતા? હિન્દુ મુસ્લિમ એકતા માટે। ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં કુલ કેટલા દિવસનો જેલવાસ ભોગવ્યો હતો? 249 દિવસ। ગાંધીજીએ ભારતમાં કુલ કેટલા દિવસ જેલવાસ ભોગવ્યો હતો? 2089 દિવસ। ગાંધીજી કઈ રાજકીય સંસ્થા સાથે જોડાઈ 1920માં તેના પ્રમુખ બન્યા? ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગ। 1906માં ઝુલુ બળવા વખતે ગાંધીજીને કયું પદ આપવામાં આવ્યું હતું? સાર્જન્ટ મેજર। એંગ્લો બોર યુદ્ધ વખતે ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં ક્યાં જૂથની રચના કરી હતી? ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ્સ। ગાંધીજીએ કરેંગે યા મરેંગેનું સૂત્ર ક્યારે આપ્યું હતું? 1942માં ભારત છોડો આંદોલન સમયે। મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર। ડિસેમ્બર 2022માં નીચેનામાંથી કયા સ્થળે ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી? યુએન હેડક્વાર્ટર ન્યૂયોર્ક। અસહકાર ચળવળ દરમિયાન ગાંધીજીએ કયો એવોર્ડ પરત કર્યો હતો? કેસર એ હિન્દ। નીચેનામાંથી કઈ ચળવળ ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી? સ્વદેશી ચળવળ। ગાંધીજીને સૌપ્રથમ રાષ્ટ્રપિતા તરીકે કોણે સંબોધિત કર્યા હતા? સુભાષચંદ્ર બોઝ। ગાંધીજીને સવિનય કાનૂની ભંગની પ્રેરણા કોના લખાણોમાંથી મળી હતી? હેનરી ડેવિડ થોરો।